नुब्रा वेली मा प्रवासी आकर्षणों की लांबी सूचि में तुर्तुक नामनु नानू गाम पण छे। लद्दाखना आदिवासी समुदाय साथे शांति अने संवाद मेळवा मांगता लोको माटे खीणनो आ भाग प्रवासीओथी 2010 सुधी अदृश्य रह्यो हतो। ગામમાં અઢળક એપ્રિકોટ એટલે કે જરદાળુના ઝાડ છે અને તમને ઘણા બાળકો પણ રમતા નજરે પડશે। સ્થાનિક આદિજાતિ બાલટી તેમની જીવનશૈલીમાં તેના જૂના રીતિરિવાજોનું પાલન કરે છે અને એક જ ભાષા બોલે છે, જે ફક્ત બોલીમાં છે, લખેલી નથી। પ્રવાસીઓ માટે તુર્તુક પર્યાવરણને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી શાંત કેમ્પિંગ સાઇટ છે। નુબ્રા ખીણ લગભગ 10,000 ફૂટની ઊંચાઈએ સ્થિત છે, જે લેહ શહેર કરતાં પણ નીચી છે। ડિસ્કિટ નુબ્રા ખીણની રાજધાની છે અને તે લેથી લગભગ 120 કિલોમીટર દૂર આવેલી છે। શ્યાક નદી અને નુબ્રા નદીનો સંગમ જ્યાં થાય છે તેને સિયાચિન નદી પણ કહેવામાં આવે છે, જે લદ્દાખ અને કારાકોરમની પર્વતમાળાઓને અલગ પાડે છે। સરહદની નજીકના સ્થાનને કારણે નુબ્રા ખીણની મુલાકાત લેવા માટે ભારતીય નાગરિક માટે ઇનર લાઇન પરમિટ અને ફોરેનર્સ માટે પ્રોટેક્ટેડ એરિયા પરમિટની જરૂર પડે છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે હંમેશા તમારી પરમિટ્સની મલ્ટિપલ ફોટોકોપીઝ સાથે રાખો, કારણ કે તમારે આ પરમિટની કોપીઝ ઘણી ચેકપોસ્ટ પર સબમિટ કરવાની રહેશે। તુર્તુક ઇન્ડિયન સિટીઝન્સ દ્વારા એક્સેસિબલ ભારતનું છેલ્લું ગામ છે। જ્યારે તમે તુર્તુકમાં દાખલ થશો ત્યારે તમે જાણશો કે સમયથી સ્થિર થવાનો અર્થ શું છે। શાંત અને અડીખમ ઉભેલા આ પહાડો, દૂર દૂર સુધી સુમસામ વેરાન જગ્યા અને હું, બસ હું અને મારી અંદર અનુભવાતી એ શાંતિ ખરેખર અકલ્પનીય છે। સિયાચિન ગ્લેશિયર જવા માટેનો એક પ્રવેશ દ્વાર એટલે તુર્તુક। આ પ્રદેશમાં બાલટી લોકો વસે છે, જે પાકિસ્તાની મૂળ ના મુસ્લિમો છે। આ આખો વિસ્તાર 1971માં ભારતીય સૈન્ય દ્વારા કબજો કરવામાં આવ્યો હતો। તે પહેલા તે પાકિસ્તાનનો ભાગ હતો। તે ભારતની છેલ્લી ચોકી છે જેના પછી પાકિસ્તાન સંચાલિત ગિલગિટ બલ્તિસ્તાન શરૂ થાય છે। અહીંનો લેન્ડસ્કેપ બેરેન લદ્દાખથી માંડીને ચારેય બાજુ લીલાછમ ખેતરો, અમે જરદાળુ, સફરજન, ટામેટાથી માંડીને કોબીજ અને ફ્લાવર આ બધા જ ખેતરોની વચ્ચે જઈને આ કુદરતી સૌંદર્યને માણ્યું। ગુરુદ્વારા પથ્થર સાહેબ સૌથી આદરણીય સ્થળ છે। ત્યાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીએ રાક્ષસ પર વિજય મેળવ્યો હોવાનું માનવામાં આવે છે। એક દંતકથા છે કે એકવાર ગુરુ નાનકજી આ સ્થાન પર ધ્યાન કરી રહ્યા હતા અને કોઈ રાક્ષસ તેમની પ્રાર્થનામાં અવરોધ લાવવા માટે મોટો પથ્થર ફેંકી ગયો હતો, પરંતુ પથ્થર નરમ મીણમાં ફેરવાઈ ગયો, જે તેમને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ ગયો। આ જોઈને રાક્ષસે તેમને કરેલ કાર્ય માટે ગુરુ નાનકજી પાસે માફી માંગી અને નાનકજીએ તેમને માફ પણ કરી દીધા। ગુરુ નાનક દેવના દેહની છાપ અને રાક્ષસના પદ ચિહ્ન સાથેનો પથ્થર ગુરુદ્વારા પથ્થર સાહેબમાં પ્રદર્શિત છે। ગુરુદ્વારા પથ્થર સાહેબનું સંચાલન ભારતીય સેના દ્વારા કરવામાં આવે છે।
લેહ લદ્દાખની આસપાસની તમારી મુસાફરીમાં તમને મનોહર સ્થળો આવશે જે તમારી ઉત્સુકતાને સમાપ્ત કરશે જ નહીં. આવા જ એક દ્રષ્ટિનું આકર્ષણ મેગ્નેટિક હિલ છે, એ સ્થાન જ્યાં ગુરુત્વાકર્ષણ પીછેહઠ લે છે. લેહથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલા મેગ્નેટિક હિલને પીળા રંગના સાઇનબોર્ડ દ્વારા ચિહ્નિત કરાયેલું છે, જેમાં લખેલું છે ધ ફેનોમેનન ધેટ ડિફાઇન્સ ગ્રેવિટી. અમે તો આ બોર્ડ વાંચતાની સાથે જ અમારા બુલેટ્સને રોડ પર માર્કિંગ ઉપર લઈને ઊભા રહી ગયા. બુલેટ્સ બંધ કરીને અને હળવેથી અમારા પગ ઉપર લઈ લીધા અને પછી શું, બુલેટ આપોઆપ ચાલવા લાગ્યું. લગભગ 3-4 કિલોમીટર સુધી ગુરુત્વાકર્ષણના કારણે ચાલતું રહ્યું. મેગ્નેટિક હિલ ટ્રાન્સ હિમાલય ક્ષેત્રમાં લેહ કારગિલ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. મેગ્નેટિક હિલની પૂર્વમાં સિંધુ નદી વહે છે અને આ આજુબાજુની કુદરતી સુંદરતા ફોટોગ્રાફર્સ માટે આનંદદાયક સાબિત થાય છે. કારગિલ વોર મેમોરિયલ ભારતીય સેના દ્વારા 1999ના કારગિલ યુદ્ધમાં શૌર્યપૂર્ણ ભારતીય સૈનિકોની વિશાળ જીતને યાદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક લેહ શ્રીનગર નેશનલ હાઈવે 1D પર એક પર્વતીય શહેર દ્રાસમાં સ્થિત છે. મે 1999માં પાકિસ્તાની સૈનિકોએ ભારત રાજ્યના LOC પર તોલોલિંગ અને ટાઈગર હિલ જેવી ઘણી ટેકરીઓ પર આક્રમણ કર્યું અને કબજે કર્યું હતું. ભારતીય સેનાએ જોરદાર લડાઈ આપી અને તમામ સ્પોટ્સને ફરી કબજે કરી. જો કે યુદ્ધ દરમિયાન ઘણા શહીદ જવાનોએ નિસ્વાર્થપણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હિસ્ટોરિકલ કારગિલ યુદ્ધ સ્મારક જે પિંક સેન્ડસ્ટોનમાં બનેલું છે, એ તેમની તીવ્ર બહાદુરી અને બલિદાનની શ્રદ્ધાંજલિ છે. લગભગ 15 કિલો વજનનો વિશાળ ભારતીય રાષ્ટ્રધ્વજ સ્મારક પર શાનદાર રીતે લહેરાઈ રહ્યો છે અને આ ધ્વજને અહીં ઊંચો રાખવા માટે લશ્કરના જવાનોએ કરેલી બલિદાનની ઘણી અજાણી વાતો જણાવે છે. સ્મારક તે જ સ્થળે સ્થિત છે જ્યાં કારગિલ યુદ્ધ થયું હતું. તોલોલિંગ હિલ અને ટાઈગર હિલ્સને આપણે બેકગ્રાઉન્ડમાં જોઈ શકાય છે, જે પાકિસ્તાની સૈન્ય દ્વારા કબજે કરવામાં આવી હતી. સ્મારકનું કબ્રસ્તાન અને યુદ્ધ મ્યુઝિયમ જોઈને મારા મનમાં થયું કે ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારો માટે આપણે કેટલા ઋણી છીએ તે વાતને દર્શાવવા શબ્દો પણ ટૂંકા પડે એમ છે. નેશનલ હાઈવે નંબર 1 પર કારગિલને શ્રીનગરથી જોડતું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાસ એટલે કે જોઝિલા પાસ. એકદમ ઉબડખાબડ ખાડા ટેકરાવાળો પથરાળ ધૂળિયો અને ખાઈ બાજુ ઢોળાવવાળો રસ્તો ધરાવતો આ પાસ અમારા જેવા એડવેન્ચરર્સ માટે ઘણો પ્રિય પાસ છે. રોડની સાઈડમાં કોઈ જ બ્લોકેટ્સ વગરનો આ પાસ અને ફક્ત એક ગાડી સમાય એટલી પહોળાઈવાળો રસ્તો ખરેખર ડરાવનો હતો. પેરાડાઇઝ ઓન અર્થ તરીકે જાણીતું કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીરમાં ઝેલમ નદીના કાંઠે સ્થિત શ્રીનગર અલૌકિક સુંદરતાથી ભરપૂર છે. શ્રીનગર સ્થિર હાઉસબોટ્સ અને ડાલ લેક પર રંગબેરંગી શિકારા માટે ખૂબ જાણીતું છે. શિકારાની રાઇડ કરી, ફ્લોટિંગ વેજીટેબલ્સ માર્કેટને એક્સપ્લોર કરી અને મીર બહીરી જે તળાવ પર જ રહેતા લોકોનો સમુદાય છે એમની સંસ્કૃતિ જાણી શકાય છે. જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની તરીકે જાણીતા શ્રીનગરમાં ભારતના કેટલાક સૌથી ઉત્કૃષ્ટ મુઘલ ગાર્ડન્સ આવેલા છે, જેમાં ટોચનું આકર્ષણ પરીમહેલ ગાર્ડન, શાલીમાર બાગ અને ચશ્મેશાહી ગાર્ડન છે. કાશ્મીરી રાંધણકળા વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેથી શ્રીનગરમાં અજોડ સુગંધિત મસાલાથી સમૃદ્ધ સ્થાનિક વાનગીઓ અજમાવવી આવશ્યક છે. શ્રીનગર કાશ્મીરી શાલ, કાશ્મીરી સફરજન અને સૂકા ફળો જેવા કે બદામ અને અખરોટ માટે પણ પ્રખ્યાત છે, જે લાલ ચોક માર્કેટમાંથી ખરીદી શકાય છે.
શ્રીનગરથી જલંધરના રસ્તા પર અમે એક અદ્ભુત ટનલથી પસાર થયા, જવાહર ટનલ, જેને બનિહાલ ટનલ અથવા બનિહાલ પાસ પણ કહેવામાં આવે છે. તે જમ્મુ અને કાશ્મીરના ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક રોડ ટનલ છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. ચંદીગઢથી દિલ્હી જઈને અમે ફર્યા પાછા અમદાવાદ, આપણે અમદાવાદ. તો આ હતી અમારી લદ્દાખની બુલેટ રાઇડ. હું આશા રાખું છું કે તમને અમારો અનુભવ તમને તમારી રાઇડમાં મદદરૂપ રહેશે. So these were the most exciting 18 days of my life in beautiful Ladakh. I hope you all have liked my all the three parts of my Ladakh Diaries videos. Aji ghana badha nava videos avi rahya chhe. Hu aji ghani badhi navi navi places, nava nava cultures ne malvano chu ane tamari samaksh lavano chu. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હું ઘણા જ બધા અનએક્સપ્લોર્ડ પ્લેસીસને એક્સપ્લોર કરવાનો છું અને આવા જ એકદમ અદ્ભુત અને ધાસુ વિડીયો તમારી સાથે લાવવાનો છું. જોતા રહો મારી ચેનલ પર અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરાય નહીં ભૂલતા. જેનું નામ છે ચલ ફરવા.